જસુબેન શાહના છે ને પીઝા છે, એટલે છે ને એનું ખૂબ જ જૂનું નામ છે અમદાવાદમાં, અને એના પીઝા છે ને ભાખરી પીઝા હોય છે. જેનું બેઝ છે મેન તો એ જો તમે ભાખરીનું બેઝ છે કહેવાય ને, કે જો ગુજરાતી નાસ્તો કરવો હોય ને તો છે ને અમદાવાદના લોકો છે વધારે છે ને ઇસ્કોન ગઠિયામાં આવવાનું પસંદ કરતા હોય છે. સાથે જા, હા હા, ટેસ્ટ વાઇઝ ખૂબ જ સારી છે. ટેસ્ટ છે ને ખૂબ જ સારો છે, કેમ કે કોઈ આર્ટિફિશિયલ બીજું કોઈ ટેસ્ટ ઓલો એડ નથી કરેલો, જે નેચરલ ટેસ્ટ છે ને એનો ટેસ્ટ છે. ટેસ્ટ ખૂબ જ સારો છે. હેલો ગાઈઝ, યોગીરાજ હિયર, વેલકમ બેક ટુ અવર ટ્રિપિંગ ફૂડી યુટ્યુબ ચેનલ. તો ફરી એક નવો વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. તો આપણે છે ને અમદાવાદની ફૂડ ટૂરમાં નીકળેલા છે. આપણે છે ને ઓલરેડી બે પાર્ટ શૂટ કરી લીધેલા છે. જો તમે એ ન જોયા હો તો છે ને પ્લે લિસ્ટમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. એમાં આપણે અમદાવાદના ઘણી જગ્યાના ફૂડ ટ્રાય કર્યા છે. તો આજે આપણે ફરી એકવાર અમદાવાદનું ફેમસ ફૂડ ટ્રાય કરવા માટે નીકળી ગયા છીએ. તો આજેના વિડીયોમાં છે ને ખૂબ જ મજા આવવાની છે. તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરવી. તો આપણે છે ને આપણા પહેલા લોકેશને આવી ગયેલા છે. અત્યારે તમે જે સર્કલ જોઈ રહ્યા છો ને આંબાવાડી સર્કલ છે, એ સર્કલ ઉપર જ તે કોર્નરમાં જસુબેન શાહના છે ને પીઝા છે, અને છે ને એનું ખૂબ જ જૂનું નામ છે અમદાવાદમાં, અને એના પીઝા છે ને ભાખરી પીઝા હોય છે. તો ચાલો આપણે ટેસ્ટ કરવી ભાખરી પીઝા. તો જે આપણે જસુબેન અહીંયા આવ્યા છે ને, અહીંયા છે ને ઇટાલિયન પીઝા ફેમસ છે, અને આની તમે જોવો છો ને આની પ્રાઇસ છે ને 100 રૂપિયા છે. અંદર તમે હમણાં મેકિંગ જોઈ રીતના સોસ નાખેલો છે, કેપ્સિકમ નાખેલા છે, અને જે એનું બેઝ છે મેન તો એ જોવો તમે ભાખરીનું બેઝ છે. તો ચાલો ટેસ્ટ કરીએ કે ટેસ્ટ કેવો છે. જે ટોપિંગ છે ને જે પીઝામાં આવે ને સેમ ટુ સેમ એ રીતના છે. ઉપર પીઝા સોસ છે, કેપ્સિકમ છે, ટમેટોસ છે, ડુંગળી છે. જે બેઝ છે ને જે આપણે જનરલી ભાખરી ખાતો ને એ ટાઈપનું જ છે, અને છે ને એકદમ ક્રિસ્પી બેઝ છે, એટલે ખાવાની છે ને વધારે મજા આવે. જે મેંદાનો બેઝ આવે એનાથી ડિફરન્ટ છે બેઝ, કહેવાય ને એકદમ ક્રન્ચી બેઝ છે. તો સ્વાદમાં છે ને ખૂબ જ સારા છે. થોડીક યુનિક આઈટમ છે, કેમ કે જે ઉપરનું ટોપિંગ છે ને એ જે પીઝામાં આવે ને એ ટાઈપનું છે, અને એનું બેઝ છે એ ભાખરી બેઝ છે, એટલે કહેવાય ને કે થોડુંક યુનિકનેસ ફીલ થાય. એટલે પ્રાઇસ છે ને થોડીક એક્સપેન્સિવ છે, પણ જો યુનિક વસ્તુ ટ્રાય કરવી હોય ને તો અવશ્ય તમે જસુબેન અહીંયા પીઝા ખાવા આવી શકો છો. પણ આપણે છે ને સેકન્ડ લોકેશને આવી ગયેલા છીએ. અત્યારે તમે જે જોઈ રહ્યા છો ને અંદાજ પાર્ટી પ્લોટ છે, અને જે રોડ છે ને એસજી હાઈવે છે, અને અંદાજની એક્ઝેક્ટ સામે છે ને ઇસ્કોન ગાંઠિયા કરીને છે. ત્યાં છે ને ગુજરાતી બધું જ નાસ્તો મળે છે. તો ચાલો હવે ટ્રાય કરવી ઇસ્કોન ગાંઠિયા. ઇસ્કોન ગાંઠિયામાં આવી ગયેલા છે, એટલે ગાંઠિયા જોઈને મને સૌથી પહેલાં શું યાદ આવ્યું ખબર છે તમને? ભાવનગરની યાદ આવી ગઈ, કેમ કે ભાવનગરમાં છે ને બધા જ ગાંઠિયા જોવા મળે છે, અને એમાંય તો ખાસ કરીને અંગૂઠિયા ગાંઠિયા દેખાવામાં ભાવનગર જેવા જ લાગે છે. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ કે ગાંઠિયાનો ટેસ્ટ કેવો છે. પહેલાં તો ફાફડા મંગાવ્યા છે, જુઓ તમે ફાફડા, સાથે મરચા આપ્યા છે, ચટણી આપેલી છે, અને એક પોપૈયાનો આપેલો છે સંભારો. બીજી આપણે પાપડી મંગાવેલી છે, જુઓ તમે. પછી બીજા ત્રીજા નંબરે છે ને આપણે અંગૂઠિયા ગાંઠિયા મંગાવેલા છે, ઉપરથી મસાલો નાખેલો છે, અને બીજો છે ને થેપલા મંગાવેલા છે. કહેવાય ને કે જો ગુજરાતી નાસ્તો કરવો હોય ને તો છે ને અમદાવાદના લોકો છે
વધારે છે ને ઇસ્કોન ગઠિયા માવાનું પસંદ કરતા હોય છે. તો શરૂઆત આપણે હવે વણેલા ગઠિયાથી કરવી કે ટેસ્ટ કેવો છે. વણેલા ગઠિયા છે ને ખૂબ જ સારા છે. ભાવનગરની સાપેક્ષ છે ને ઇસ્કોન વાળા ભોગી ગયા છે. ભાવનગરની સાપેક્ષ 90% ટેસ્ટ છે ને ભાવનગરના ગઠિયાનો જેવો આવે છે એવો જ આવે છે. સાથે પપૈયાની ચટણી સાથે વણેલા ગઠિયા છે ને ખૂબ જ સારા છે. તમે ટ્રાય કરી શકો છો. અને એ સિવાય બધાની પ્રાઇસ છે ને હું તમને છે ને એક ફોટો દેખાડી દઈશ, એમાં તમે જોઈ શકો છો બધાની પ્રાઇસ. તમે નેક્સ્ટ આપણે પાપડી ટ્રાય કરીશું કે પાપડીનો ટેસ્ટ કેવો છે. પાપડી છે ને એકદમ ક્રિસ્પી છે એટલે ખાવાની છે ને ખૂબ જ મજા આવે છે. અને સાથે ચા. હા હા, ચા છે ને થોડીક થીક છે એટલે પીવાની છે ને ખૂબ જ મજા આવે છે. અને પાછળથી છે ને માઇન્ડ આદુનો ટેસ્ટ આવે છે. હવે આપણે ફાફડા ટ્રાય કરીએ કે ફાફડા કેવા છે. ફાફડા છે ને જેવા મોંમાં મૂકીને એવા છે ને તરત પીગળી જાય છે એટલે ફાફડા બનાવીને ખૂબ જ સારા છે. હવે લાસ્ટ રહ્યું થેપલા. તો થેપલા આપણે ટ્રાય કરી લેવી. થેપલા છે ને એકદમ સોફ્ટ છે અને સાથે છે ને લસણની ચટણી આપેલી છે. તો લસણની ચટણી સાથે આપણે ટ્રાય કરીશું. થેપલા પણ છે ને આપણે જે ઘરે બનાવીને સેમ ટુ સેમ એ રીતના છે. હાઇજીન સાથે ગુજરાતી તમારે નાસ્તો ટ્રાય કરવો હોય ને અને સ્વાદમાં ખૂબ જ સારી, તો તમે છે ને ઇસ્કોન ગઠિયામાં અવશ્યથી આવી શકો છો. તો આપણે ત્રીજા લોકેશન આવી ગયેલા છીએ. અત્યારે તમે જોઈ રહ્યો છો એસજી હાઈવે છે. એસજી હાઈવેમાં થોડોક તમે આગળ આવશો ને એટલે છે ને વાઇડ એકલ કોમ્પ્લેક્સ છે. એક્ઝેક્ટ બાજુમાં છે ફ્રેન્કી સ્ટેશન. આ રીતની આવેલી છે. આપણે ચીઝ પેરી પેરી ફ્રેન્કી મગાવેલી છે જેની પ્રાઇસ 140 રૂપિયા છે. મને બહુ ઈચ્છા હતી છે ને કે તમને છે ને આમની મેકિંગ દેખાડું, પણ ભાઈ મેકિંગ દેખાડવાની ના પડી. કાંઈ વાંધો ને, આપણે અંદર પોસ્ટમોર્ટમ કરી નાખશું અંદર કઈ રીતનું છે આપણે જોઈ લેવી. જુઓ તમે, મેંદાનું લેયર છે, કોબીજ નાખેલી છે, સોસીસ નાખેલા છે, પનીર નાખેલું છે, નીચે ચીઝ નાખેલું છે. ચાલો હવે તો ટેસ્ટ કરવી કે ટેસ્ટ કેવો છે. નો ડાઉટ ટેસ્ટમાં છે ને ફ્રેન્કી ખૂબ જ સારી છે. લેયર છે ઉપરનું, એ છે ને એકદમ ક્રન્ચી છે એટલે છે ને ઉપરથી એકદમ ક્રન્ચી લાગે છે. અંદર જે અમને સોસીસ નાખેલા છે એનો ટેસ્ટ પણ છે ને ઉભરીને આવે છે. અને ટેસ્ટ વાઇઝ ખૂબ જ સારી છે. એકવાર તમે ટ્રાય કરી શકો છો. પ્રાઇસમાં થોડા થોડીક એક્સપેન્સિવ છે, પણ છે ને ટેસ્ટ વાઇઝ ખૂબ જ સારી છે. છે ને લાસ્ટ લોકેશન આવી ગયેલા છે, કેમ કે વિડીયોની એન્ડ આપણે છે ને મીઠા મોઢે કરવાની છે. તો આ તમે જે જોઈ રહ્યા છો ને પરિમલ ગાર્ડનથી શ્રેશ તરફ જવાનો જે રોડ છે ને ત્યાં જ છે અશરફી કુલ્ફી, જેનું ખૂબ જ મોટું નામ છે અમદાવાદમાં. અને તોય તે હું બધાના લોકેશન છે ને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે છે ને મેપમાંથી તમે આપણે જેટલી પણ જગ્યા ટ્રાય કરી બધી જોઈ શકશો. તો ચાલો હવે આપણે અશરફીની કુલ્ફી ટ્રાય કરીએ. વિડીયોને એન્ડ હવે આપણે મીઠું મોઢું કરીને કરશું કે છે ને 1956થી છે ને એ પોતાનું સેલિંગ કરે છે ગુલ્ફીમાં, નંબર ઓફ ગુલ્ફીસ વેચે છે. તો આપણે અહીંયા ભાઈને પૂછ્યું તો છે ને અહીંની મલાઈ ગુલ્ફી છે એ ખૂબ જ ફેમસ છે. તો આજે આપણે મલાઈ ગુલ્ફી ટ્રાય કરવાના છીએ. જુઓ તમે, આજે આવેલી છે ને બે ક્વોન્ટિટી આવેલી છે, તેની પ્રાઇસ 120 છે. બીજું તમને મેનુ છે ને સ્ક્રીનમાં દેખાડી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. તો ચાલો આપણે ટેસ્ટ કરીએ કે ટેસ્ટ કેવો છે. ટેસ્ટ છે ને ખૂબ જ સારો છે, કેમ કે કોઈ આર્ટિફિશિયલ બીજું કોઈ ટેસ્ટ ઓલો એડ નથી કરેલો, જે નેચરલ ટેસ્ટ છે ને એડનો ટેસ્ટ છે. એટલે ટેસ્ટ ખૂબ જ સારો છે. ત્યારે કેમ આપણે નાના હતા ત્યારે કેમ ઘર પાસે ભૈયા ગુલ્ફી વેચતા હતા, સેમ ટુ સેમ એ રીતનો ટેસ્ટ છે એટલે નાનપણ યાદ આવી ગયું. તો અવશ્યથી તમે
અહીંયા ટ્રાય માટે આવી શકો છો. વિડીયો એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે, તો આજનો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો. અને છે ને અમદાવાદ એક છે ને મેઇન એક પ્લેસ છે ફૂડ માટેનું માણેક ચોક, એ છે ને આપણે આખું એક્સપ્લોર કરવાનું બાકી છે. જો આ વિડીયોનો આપણે ટાર્ગેટ રાખીશું 500 લાઈક, જો આ વિડીયોમાં 500 લાઈક થાય ને તો આપણે માણેક ચોક આખું એક્સપ્લોર કરીશું. તો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી. જય હિન્દ, જય ભારત.